નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાક. હું છું દીક્ષિતા. નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ. સામાન્ય રીતે હોમ હવન કે માતાજીની આરતી થાય ત્યારે અનેક લોકો ધૂંઢતા હોય છે, પરંતુ ચૂંટણી પ્રચાર માટે યોજાયેલી રાજકીય રેલીમાં કોઈ વ્યક્તિ ધૂંઢવા લાગે તે માનવામાં કેવી રીતે આવે? પરંતુ આવું થયું છે અમિત શાહની રેલીમાં. છોટાઉદેપુરમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભામાં મહિલા ધૂંઢવા લાગી. અમિત શાહનું ભાષણ શરૂ થાય તે પહેલા જ આદિવાસી મહિલા ધૂંઢવા લાગી અને ધૂંઢતી મહિલા પોતાને કાળી માતા ગણાવતી હતી. ત્યારબાદ અમિત શાહે પ્રભારી મહિલાને સાઈડમાં લઈ જવા માટે ટકોર કરી. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા જમીલ પઠાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જમીલ, જે રીતની ઘટના છોટાઉદેપુરમાં એક સભા દરમિયાન સામે આવી, એક મહિલા ધૂંઢતી જોવા મળી, શું સમગ્ર મામલો હતો? જી, આપને જણાવી દઉં કે છોટાઉદેપુર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર માટે ખુદ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બોડેલી ખાતે એક સભામાં આવ્યા હતા ત્યારે એક વિચિત્ર ઘટના સર્જાઈ હતી. અમિત શાહ જેવા સ્ટેજ ઉપર પોતાનું ભાષણ અમિત શાહે શરૂ કર્યું ત્યારે જ એક આદિવાસી મહિલા ધૂંઢવા લાગી હતી. છોટાઉદેપુર એ એક આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે અને અહીંયા અંધશ્રદ્ધા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે, ત્યારે અમિત શાહની સભામાં પણ આ અંધશ્રદ્ધાનું ભૂત ધૂણતું જોવા મળ્યું હતું. એક આદિવાસી મહિલા અમિત શાહના ભાષણ શરૂ થતાની સાથે ધૂણવા લાગી હતી અને તેણે અમિત શાહને જાણે સાચું બોલવાની, જૂઠું નહીં બોલવાની ભગવાનને સમ આપતી હોય તેમ જણાવ્યું હતું અને પોતાને માતાજીનો અવતાર માતાજી હોવાનું જણાવ્યું હતું. જી બિલકુલ, આભાર જમીલ સમગ્ર વિગત બદલ. તો ખૂબ જ વિચિત્ર ઘટના છોટાઉદેપુરમાં જોવા મળી. 23 લાખ ગરીબોના ઓપરેશન એક કાણો પૈસો એ ખર્ચ્યા વગર આ ભારતીય પૂરા કર્યા કોંગ્રેસ.